माननीय मेयर श्री, ऐसे में टाउन प्लानिंग की बात करूं, पिछले ढाई वर्ष में ड्राफ्ट के रूप में कई सारे काम आप लोग लेकर आए माननीय मेयर श्री, लेकिन ये पूरे टाउन प्लानिंग कपात कर, कोई भी जमीन को कपात कर उनका भाव ऊपर नीचे करना और बिल्डरों को फायदा पहुंचाने का काम। खुशी के पल સાળંગપુર મંદિર ખાતેના ભીત ચિત્રોથી જે લાગણી દુભાઈ છે તે ભીત ચિત્રો કાલે સૂર્યોદય થતા પહેલા જ લઈ લેવામાં આવશે. રામ રામ. કેટલી ઉંમર છે? ઉંમર તો હવે લગભગ હોવી 120 વર્ષના છે તમે? હા. હું શું કામ કરો છો? હાથિયા કું પાંચ વક્કર હું. ઢોર કેટલા છે? ઢોર ભાઈ એક ગાળ ને એક વાટલી છે. થાક નથી લાગતો 120 વર્ષની ઉંમર? બળદ ધાસવી કે નહીં રાખ્યા રાખ્યા આ મુખ્ય સુધરો નહીં માં થાક લાગે તમને? અટાણે થાક તો લાગે ને. કેટલી પેઢી છે અટાણે 120 વર્ષ ઉંમરે? તમારા છોકરા ને છોકરા છે કે? આ ત્રણ છોકરા તો ભાઈ છે. આ છોકરા નો છોકરો ને એનો છોકરા, આ છોકરો આગળ ગયો ઈ મારા છોકરા નો છોકરો. કેટલી પેઢી જોઈ તમે અત્યારે? ચાર પેઢી. ચાર? હા. નામ છે ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, વડતાલ મંદિર મુખ્ય કોઠારી શ્રી. જય શ્રી સ્વામિનારાયણ. સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સનાતન પરંપરાનો એક ભાગ છે. આજે આ વિવાદનો સુખે ઉકેલ આવે એવી સૌ સંતોએ એક સુરમાં અહીંયા બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી છે. સમાજ, ધર્મ, રાજકીય આગેવાનો અને સત્સંગના અગ્રણીઓ સાથે આજે અમોએ સંત સમિતિની નિમણૂક કરી છે. તે સમિતિ ચર્ચા વિચારણા કરીને ટૂંક સમયમાં નિર્ણય લેશે અને આપણા સનાતન હિન્દુ ધર્મના હિતનો નિર્ણય થશે એવી સારંગપુર નિવાસી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ ચરણોમાં અમને દ્રઢ વિશ્વાસ છે. કોઠારી સ્વામી આરે ચર્ચા કરી તો એમના આરે મેં બધી ચર્ચા કરી. ભીત ચિત્રો હટાવવા, જ્યાં ત્યાં ડોળું નહીં બોલવાનું, એના કથાકારો વક્તાઓ છે એમને કંટ્રોલ કરવા, આ બાબત એના પુરાણોની અંદર જે છેદ કરેલા છે કથાઓમાં ચિત્રોમાં એનું નિરાકરણ કરવું. સ્વામીજીએ એમને બાંહેધરી આપી છે
કે ટૂંક સમયમાં અમે આનું જે કાંઈ થતું નિરાકરણ કરી અને સુખદ સમાધાન લાવવાનું. બે દિવસનો અમને સમય આપ્યો છે. અમે સંવાદ ની ગણતરી આવ્યા હતા, અહીંયા વિવાદ ની ગણતરી કોઈ આવ્યા નતા, અને અમે શાંતિથી ચર્ચા કરી છે. દરેક માણસો સાથે હતા, સંતો મહંતો અમે બધા હરે હતા. દરેક માણસો જે અનુકૂળ આવે જવાબ આપ્યા છે, અને આમાં કોઈ વિવાદ કે વિવાદ ની વાત નથી. જય શ્રી રામ.